નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ. ખેતીમાં કંઈક નવું કરતા હોય એવા મિત્રોની મુલાકાત આપણે લઈએ છીએ. ત્યારે આજે આપણે એક મિત્રો નવી જ વાત કરવાના છીએ કે ખેડૂત મિત્રો જે છે એ હવે આ નબળા સમયની અંદર, એટલે કે જ્યારે ઓછો વરસાદ હોય, ઓછી જમીન છે, ત્યારે એક કરતાં વધારે પાકો આપણે જો વાવીએ તો આપણે એમાં ફાયદો થતો હોય છે. આંતરપાક તરીકે આપણે પાકો પસંદ કરતા હોય છે. ઘણી વખત જે છે મિશ્ર પાક તરીકે અથવા રિલે પાક તરીકે પણ જે છે એ પાકો વાવવા હવે જરૂરી બન્યા છે. ત્યારે એવો એક પાક અને અમારા વિસ્તારમાં છેલ્લા 10-12 વર્ષની અંદર લગભગ ઘણા બધા મિત્રો જે છે આ પાક વાવે છે અને એ પાકનું નામ છે પાપડીવાલ. આ પાપડીવાલ જે છે એનું વાવેતર જે છે એ જુલાઈના એન્ડ અને ઓગસ્ટની શરૂઆતની અંદર જે છે એ કપાસના પાકની અંદર, એ કપાસનો પાક હોય, તુવેરનો પાક હોય, એરંડાનો પાક હોય તો એની અંદર જે છે એ કરી દેવામાં આવે. તો એ પાક જે છે ઘણો બધો મોડો થાય છે શિયાળે. એ ઓલા કહેવાય ને પરોપજીવી તરીકે જે છે આપણે જેમ ઓલી લીમડાની ગળો આવે છે, રસકામાં અમૃત વેલા આવે છે, એવી રીતનો એ ધીમે ધીમે એ થાધા કરશે. પણ જેવો શિયાળો ઢળશે, જેવી ટાઈટ પડવાની શરૂ થશે ત્યારે એ ઉત્પાદન દેવાનું શરૂ થાય. ત્યારે આપણો આ જે મુખ્ય પાક જે છે, દાખલા તરીકે કપાસ છે, તુવેર છે કે એરંડા છે, તો એનો પાક જે છે એ દિવસે થોડો ધીમો પડતો જાય છે. જ્યારે એમાં ઉત્પાદન પૂરું થશે ત્યારે જે છે આ પાક આપણે પાક દેવાની શરૂઆત કરશે અને એ જે છે એ પાક આપણો મુખ્ય પાક તરીકે ઉભરી આવશે અને વળતર પણ સારામાં સારું મળે છે. એવો પાપડીવાલની વાત એ આપણે કરવાના છે કે છેલ્લા 10-12 વર્ષતા જે છે એ અમારા ખેડૂત જે છે એ દિનેશભાઈ ભોંયરાવાળા એ આ કરે છે. તો દિનેશભાઈ પાસેથી જ આપણે માહિતી મેળવી કે આ પાક તમે આવો શા માટે પસંદ કરો છો, આની અંદર કેવું ઉત્પાદન મળે છે, કેવા રોગ જીવાટ લાગે છે, કેવા દવા ખાતરનો ખર્ચો થાય છે, ક્યાં માર્કેટ છે, કેવા બજાર ભાવ મળે છે, આવી વાત જે છે એ મિત્રો આપણે કરીએ. દિનેશભાઈ, કિસાન સફર પરિવારમાં અને ખાસ કરીને જે છે એ તમારા અગાઉ પણ આપણે વિડીયો મૂક્યા છે, ત્યારે આજે ફરી વખત એક પાપડીવાલની વાત જે છે એ તમારી પાસેથી જાણવી છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપી અને પછી જે છે આપણે આગળ વધીએ. મારું નામ મકવાણા દિનેશભાઈ ગોબરભાઈ, ગામ ભોયરા, તાલુકો વિછીયા, જિલ્લો રાજકોટ. તમે જે છે આ વાલ જે છે એ વાલની ખેતી કેટલા સમયથી કરો છો? આ મેં વાલની 10-12 વર્ષથી વાવી છે. 10-12 વર્ષથી જે છે એનું વાવેતર કરો છો. આ વાલની ખેતી જે છે, પાપડી વાલની ખેતી, એ તમે શા માટે અપનાવી? એમાં હું મારે પાણીની ઘટ રહેશે, પાણી ઓછું હોય, પાછલા શિયાળું પાક વાવવામાં થોડી તકલીફ પડતી હોય છે, બરાબર. એટલે આ જે ઓલો કપા નબળો પડી જાય એટલે મેં આ સોંપી દીધું, એટલે શિયાળામાં સ્ટાર્ટિંગમાં તો આમાં ફાલ બેહવાનું શરૂ થઈ જાય, એટલે એ આ શીંગું બની જાય છે. અને જેટલું વધારે પાણી હોય એ પ્રમાણે વધુ ફાલ આવે, ફાલ સતત આવે. જ્યાં સુધી ઠંડી પડતી હોય ને ત્યાં સુધી વાલ આવતો જ રહે, ફાલ આવ્યા જ રાખે. અને આ એક પાપડી વાલની એક ખાસિયત છે, આ ફાટવા ઓછા કરે છે, બરાબર, પાકી ગયા પછી, બરાબર. દિનેશભાઈ, આ વાવેતર જે છે આનો સમયગાળો જે છે ક્યારે આનું વાવેતર કર્યું હોય તો શિયાળામાં આપને ઉત્પાદન આપે? આ આપણે કપાસમાં પાળા ચડાવી દેવી ત્યારે ત્યારે સોંપી દેવાના હોય. કપાસના બે છોડવા વચ્ચે પણ સોંપી શકાય અને એક છોડવો મૂકીને પણ સોંપી શકતા હોય, બરાબર છે. આનું બિયારણનો દર જે છે કેટલો જોતો હશે? જો કપાસની આપણે જાળે હાંકડી હોય તો ઓછું બિયારણ, સામાન્ય રીતે 1.5 કિલોની આસપાસ, 1 વીઘે 2.5 કિલો જેવું બિયારણ, 2-3 ની આસપાસ સુધી બિયારણ, 2-3 કિલો જેવું બિયારણ જોવે છે. પાયામાં જે છે એ ખાતર તરીકે કંઈ નાખવું પડે ખરું કે? પાયામાં કાંઈ નાખવાનું નથી, બરાબર છે. વાલ જે છે એ વાવ્યા પછી કેટલા સમયે જે છે એ ઉતારાની શરૂઆત કરે? આ વાલ તો પછી આપણે અર્ધો શિયાળો જાય ને એટલે શીંગું તો આવી જાય છે અને એમાં પાકવા હોત મળે. અને ઘણા ખેડૂત મિત્રો આપણે વેણી હોત લેતા હોય છે, બરાબર. અને લીલું માર્કેટ છે કે સુકલ કે સુકલ જ? આ વધારે આનું સુકલ જ માર્કેટ સારું મળે છે, લીલામાં એટલું બધું નથી મળતું. પણ છતાં વેચાણ તો થતું હોય છે, મેં નથી કર્યું પણ શાક થાય ખરું લીલાનું સારું, અમે તો કરવી છે, બરાબર. હવે આ વાલ જે છે એની 1 વીઘામાં જે છે એ આપણે વાત કરીએ લીલા વેચવા હોય અથવા તો જે હુકલ હોય તો એનું કેટલું ઉત્પાદન જે છે એ આપણે આ આંતરપાક તરીકે મળતું હોય, એટલે કે ટૂંકમાં મિશ્ર પાકમાં મળતું હોય? આમાં વીઘે 10-12 મણ હુકલ તો મોટા ભાગે થાય જ છે. અને જો કપાસ આપણો નબળો હોય, ઝડપી વેરાયટી હોય,
તો પણ 20 મણ સુધી પણ જઈ શકાય. એટલે કે વહેલી પાકતી વેરાયટી હોય તો જે છે એ કપાસનું ઉત્પાદન મળે અને પછી જે છે આ વાલનું ઉત્પાદન 15-20 મણ સુધી પહોંચી જાય છે. આમાં રોગજીવાત જે છે એ કેવા લાગે છે દિનેશભાઈ? આમાં બિલકુલ રોગજીવાત તો આવતી જ નથી. હા હા, એટલે દવા કે કોઈ ખાતરને આપણને આપણે જરૂર પડતી જ નથી. બરાબર, એટલે કે આમાં જે છે રોગજીવાત એકદમ ઓછા એટલે કે આવતા જ નથી એમ ગણીએ તો પણ ચાલે. બરાબર, એટલે દવાનો છંટકાવની કોઈ જરૂરિયાત રહેતી જરૂર નથી. જે વાલ જે છે એ વાલના આપણે જે કાપણી જે છે એ કેવી રીતની કરવામાં આવે? આમાં એક તો આપણે પડિયા વીણી નોંધ કરતા હોય છે. હા હા હા. અને બીજા નંબરમાં એનું જે આપણે કપાસ માટે વેલા સડી ગયા હોય ને એને દાંતળીથી કટિંગ કરી એના આપણે મગફળીના કેમ પાથરા બનાવી એ રીતે પાથરા પણ બનાવી નાખવાના. અને એ ધોકાવીને પણ નીકળી જાય અને થ્રેશરથી પણ નીકળી જાય. આપણે મગફળીના હોય ને નાના થ્રેશર એમાં નીકળી જાય. બરાબર, એટલે કે એવી રીતનું પણ જે છે એવું થઈ જાય. અને ઓલો કોતરી હોય તેમાં થઈ જાય ઘાસચારા. બરાબર, ઘાસચારામાં કેવું ઉપયોગી છે? ઘાસચારામાં બેસ્ટ છે અને પશુ બહુ સારી રીતે ખાય છે. પશુ જે છે એ સારી રીતે ખાય છે અને દૂધ ઉત્પાદનમાં પણ ફેરફાર પડે છે. બરાબર, અને કઠોળ વર્ગનો પાક છે એટલે જમીનમાં નાઇટ્રોજનનું પણ સ્થિરીકરણ કરતો છે. હા, બરાબર છે. તમે જે છે એ આ 10-12 વર્ષથી વાવો છો, તમારો અનુભવ કેવો રહ્યો અને અમારા મિત્રોને એ વાત કરો? હવે આ પાપડી વાલ તો વોવાય અને ટપક હોય તો બધા કરતાં બેસ્ટ. ઓછા પાણી થાય અને જેને આપણે પછું હોય ઢોર હોય તો એના માટે બધા કરતાં બેસ્ટ છે. અને આપણા ઘરના સભ્યો કામ કરવાવાળા હોય ને તો એથીને વધારે બેસ્ટ. બાર નીકળી ગયા વેલા તો એના ડોકા કાપી નાખવાના વાલના. વાલના ડોકા એટલે 10-15 દિવસ મોડો વિકાસ થાય એનો. અને બીથીને વધારે એવું થયું હોય તો બીજી વખત કાપી નાખવાના. એટલે આપણે જે નડતર રૂપ ન થાય કપાસને. પછી આ આપણે વચ્ચે જે છે એ આ વાલને એવું નાખીએ તો હાથી આંકવામાં એમાં કાંઈ નડે નહીં ના? પછી તો આપણે કપાસ એ મોટો હોય એટલે હાથી તો એવું બંધ થઈ જ ગયેલું હોય. બરાબર, બાકી ત્યારે તો જે દિવાળી પહેલાં સુધી તેમાં કોઈ એનો વિકાસ જ નહીં. સુસુપ્ત અવસ્થામાં પાતળા એવા એમને પડ્યા રહેતા હોય. એટલે કે ત્યારે જે છે નાના છોડ જ રહે છે, પછી દિવાળી પછી જે છે કપાસના પાંદડા ખરે ને તીકડે જ આનો વિકાસ થાય. બરાબર છે. આનું માર્કેટ જે છે એ દિનેશભાઈ ક્યાંય વિસ્તારમાં છે અને કેવા બજાર ભાવ મળે છે? ઉત્પાદન જે છે એ કેવું મળે છે? ઉત્પાદનની વાત તમે જે કરી, આપણે આનું માર્કેટ રાજકોટ છે, ગોંડલ છે અને સામાન્ય રીતે જસદણમાં બેસે પણ નાપુર તો આપણા ભાવ ઓછા મળે છે. બરાબર છે, રાજકોટ બધા કરતા બેસ્ટ. ઉત્પાદન જે છે એ એવરેજ ગણું હોય ખેડૂતોને તો કેવું મળે? આપણે 15 ની એવરેજ 15 મણની એવરેજ જે છે મિત્રો મળે છે. બજાર ભાવ જે છે એના ભાવ બજારમાં જે છે કેવા હોય છે? એ 15 હોવાની આપણે 1500ની ગણતરી જે છે એ મિત્રો આની અંદર એવા ભાવ મળે છે અને વગર ખર્ચે થાય છે. વગર ખર્ચે દિનેશભાઈ જે છે એ અમારે ગાય આધારિત ખેતી કરે છે. દવા ખાતરનો ઉપયોગ જે છે એ છેલ્લા કહેવાય કે ઉરિયા જે છે તમે દિનેશભાઈ કેટલા સમયથી નથી નાખ્યું તમારા ખેતરમાં? યુરિયા 2012 મેં નથી વાપર્યું. અને DAP ને એવું? એ 17. અને રાસાયણિક દવાઓ જંતુનાશક દવાઓ કેટલા સમયથી બંધ કરી છે? એ ગઈ સાલથી બંધ કરી છે. અને ગાય આધારિત ખેતી જે છે એ કેટલા સમયથી તમે જે છે? બે વર્ષ થયા. મિત્રો આ હતી વાત વાલની. દિનેશભાઈ આપણે સરસ મજાની વાત કરી. બિયારણ માટે જે છે એ કોઈ મિત્રોને વાલ જોવે તો દિનેશભાઈ પાસેથી ચોક્કસ મળી જશે. એનો મોબાઈલ નંબર જે છે આપણો હેલ્પલાઇન નંબર દિનેશભાઈ આપીએ તો હેલ્પલાઇન નંબર જે છે એ 97-2-57-45-71. આ પાપડી વાલ છે અને પાપડી વાલનો જે છે કોઈને બિયારણ તરીકે જે છે એ કોઈને જોવે બરાબર તો આપણા ત્રિશુલ એગ્રો એજન્સી જસદણ રસિકભાઈ રોજાસરાનો નંબર 97-2-57-45-71 ઉપરથી તમે કરશો તો તમને કુરિયર દ્વારા મળી જશે. દિનેશભાઈ જે છે આપણે વાલ વિશેની આજે સરસ મજાની માહિતી આપી કે વાલ જે છે એ વગર ખર્ચે થાય છે અને એ એની રીતે થાય છે. બરાબર ને દિનેશભાઈ? તો આવો સરસ મજાનું વાલનું વાવેતર મિત્રો આપણે પણ જે છે એ અખતરાના રૂપમાં તમે કરી શકો છો. વાતાવરણ જે છે એ લગભગ વિસ્યા તાલુકામાં અમારે અનુકૂળ આવે એટલે લગભગ આખા ગુજરાતમાં અનુકૂળ આવે એવું અમે માનીએ છીએ.
તો આ પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ સારામાં સારું ઉત્પાદન જે છે મિત્રો આપે છે. તો આ વાલનું વાવેતર તમે પણ જે છે અખતરાના રૂપમાં કરવું હોય તો ચોક્કસ જે છે થોડા ઘણા ટ્રાય મારજો. દિનેશભાઈ, આપને વાલ વિશેની જે ખેડૂત મિત્રોને ખબર નથી હોતી કે આવી રીતનું વાલનું ઉત્પાદન મળે છે, આવો ખર્ચ વગરનું, આવી સરસ મજાની માહિતી આપવા બદલ હું એજ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, દિનેશભાઈની પણ એક આપણી યુટ્યુબ ચેનલ છે, મારા અનુભવની વાત, તો મિત્રો એ પણ તમે સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપણા પ્રગતિશીલ ખેડૂત જે છે એમના તમને વિચારો જે છે એ તમને પણ જાણવા મળશે. દિનેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા ખેડૂત મિત્રોને તમે માહિતી આપવા બદલ. મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.